બીજી બે ચાર મિનિટ ગઈ ને કાર્યક્રમમાં, ત્યાં તો બે મહિનાનું બાળક લઈને આવ્યા. બે મહિનાનું બાળક કેવું હોય, ફૂલ જેવું. મારા ખોળા મૂકી દીધું, મને કે પ્લીઝ એક સેલ્ફી. ચાર છોકરાને લઈને આવ્યા ને પછી મેં કીધું, બેન બસ વો હવે. મને કે તમને શું વાંધો છે, કલાકાર છો, કલાકાર અરે બધા સેલ્ફી લે. મેં કીધું, બેન કલાકાર અરે સેલ્ફી લે એનો અમને વાંધો નથી, પણ તમે આ ત્રણ ચાર મહિનાના છોકરાને લાવીને ખોળામાં બેહાડી દો છો ને, હું બીજી જોડી કપડાં નથી લાવ્યો પ્રોગ્રામ. એક છોકરાને સ્કૂલમાં સાહેબે પ્રશ્ન કર્યો કે પિન્ટુ ઊભો થા, તું જંગલમાં ગયો હોય અને જંગલમાં તારી પાછળ સિંહ પડી ગયો હોય તો તું શું કરે? એ કે સાહેબ, હવે જંગલમાં સિંહ મારી પાછળ પડ્યો હોય તો હું દોડવા મળું. એ કે તું દોડવા મળે અને તારી પાછળ પાછળ સિંહ દોડે તો તું શું કરે? એ કે સાહેબ, પછી હું દોડી અને નદીમાં કૂદી જાઉં. એ કે પણ પિન્ટુ, સિંહ પણ તારી પાછળ નદીમાં કૂદી જાય તો તું શું કરે? એ કે સાહેબ, હું નદીમાંથી બહાર નીકળી અને પાછો ઝાડવે ચડી જાઉં. એ કે પિન્ટુ, સિંહ પણ તારી પાછળ ઝાડવે ચડી ગયો હોય તો તું શું કરે? એ કે સાહેબ, ઉભા રહ્યો, તમે પાછળ પીડ્યા કે સિંહ પાછળ પીડ્યો? હા, એ ખબર નથી પડતી કે તમે પાછળ પીડ્યા કે સિંહ. હવે જે કલાકાર આવવાના છે હાસ્યના દોરને આગળ વધારવા માટે, આ હા હા, મને સાચું કહું ને, એમને હું જોઉં છું ને, મને મારું ભવિષ્ય દેખાય છે કે ભવિષ્યમાં હું આવો લાગીશ. તો એમના વિશે વાત કરું કે આપણા અમદાવાદના જ રહેવાસી છે, પણ લાગે હંમેશા એમને મળીએ ને તો આમ લાગે કે આ હા, જીજે ટુ એટલે કે મહેણા લાગે એમની જોડે વાતો કરતા કરતા. એવા મજાના કલાકાર, એમના માટે ભાઈ ભાઈની ચાર લાઈનો. મોજીલા માણા એવા, અલે રાખે સદાય હસતો ફેસ. અલે આ મોજીલા છે માણા એવા, રાખે સદાય હસતો ફેસ. આયા છે આજે ખડખડાટમાં હસાવવા અમારા વડીલ ભાઈ મહેશ. ભાઈ ભાઈ મહેશ ભાઈ, કેમ છો? મજામાં હો? હો હાલે? બસ મજા મજા છે બાપુ. હો 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 હો. તો મને એમ કહો મહેશભાઈ, તમને તો મેં બહુ ટીવીમાં જોયા ને, મને તમને જોઈને તો મને મારું ભવિષ્ય દેખાય છે, પણ મને એક વાર હાસ્ય કલાકાર થઈ ક્યાંથી ગયા તમે? તો ભાઈ એક વખત છે ને, મેં મારા બાપાને પૂછ્યું હતું કે આ દુનિયામાં સુખી કોણ? હા, મને કે બે જ જણા. હા, કોણ? તમે નું? મને કે ના, તમે કોઈ બે જણા સુખી કોણ? હા, મને કે એક તો જે મરી ગયા છે. હા હા, મેં કહું બરોબર. અને મેં કોઈ બીજા તો કે જે જન્મ્યા નથી, એટલે મરી ગયા છે અને જન્મ્યા નથી, એ બંને જણા સુખી છે. બાકી આપણે વચ્ચેવાળા માણસો દુઃખી હોઈએ છીએ, ત્યાંથી બહાર નીકળવાનો માર્ગ શું? તો હસતા રહેવું જોઈએ. કોઈના મોં પર સ્મિત લાવવું કે હાસ્ય લાવવું, એનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ જ નથી. અરવિંદભાઈ, વાહ વાહ વાહ. અશોકના દર્શકો, હમણાં આપણે કોરોના મહામારીની વચ્ચે જીવી રહ્યા છીએ, પણ એણે આપણને ઘણી બધી વસ્તુઓ શીખવાડી દીધી છે. અરે સાહેબ, પ્રેમ કરતા શીખવાડ્યો, ફેમિલી સાથે રહેતા શીખવાડ્યું, ઝઘડા કરતા શીખવાડ્યું. અરે પત્ની સાથે આખી જિંદગી જેટલા જોડે નહોતા રહ્યા ને, એટલા 2.5 મહિનાના લોકડાઉનમાં આપણે રહ્યા છીએ. પણ એમાં પ્રોબ્લેમ બહુ થાય. પ્રોબ્લેમ કેવા થાય? તમે આખો દિવસ સામસામે ઘરે ને ઘરે હોય ને, એટલે પછી પત્ની બહુ હોશિયાર હોય. પાછી મારી વાઇફ છે ને, શાક સમારતી હતી, તો હું ત્યાં આગળ બેઠેલો છાપું વાંચતો હતો. મને કે જો હું તમને બતાવવા, ટીંડોળા છે ને એને આવી રીતે કાપીએ ને તો સરસ મજાના ચાર થાય. મેં કહું હા, બહુ સરસ. મને કે બોલો, તમને ના આવડે? મેં કહું આમાં આવડવાનું શું છે? મને કેટલો કરી બતાવો તો. એટલે મેં એક ટીંડોળું સરસ મજાનું ચાર કાપ્યું. મને કે તમને તો સરસ આવડે છે, તો આટલા ટીંડોળા તમે કરતા હું ત્યાં સુધી દાળ વઘારી દઉં. એટલે આપણને કામ હોપી દે. બીજું શું થાય કે હવે આપણે ટાઈમ કેવી રીતે પાસ કરવો? એટલે આપણે છાપું લઈને બેઠા હોઈએ, એટલે એ નવરી પડે ને, એટલે આપણી જોડે આવે. બસ આખો દાડો છાપા લઈને જ બેહો, અમારી સામે તો જોવાનું જ નહીં. તમને તો કંઈ કામ ધંધો, આખો દાડો છાપું છાપું છાપું. આપણે કહે હા લે ભાઈ, છાપું એક બાજુ મૂક્યું, બોલ હવે શું કરું? હવે આપણે એના સામું જોઈ રહીએ, પછી એ બધું કામ કરતું. પછી જ્યારે સામું જોઈ રહ્યા હોય ને, એટલે પછી એમાંય બગડે. મારી સામું હું જોઈ રહ્યા છો? પહેલી વાર જોઈ છે. આમ તો કોઈ દાડો જોતા નથી, આમ તો તમારી ઓફિસની બધી છોકરીઓની સામે સામે જોતા હોય છે, અને આમ અમારી સામે અત્યારે શું જોઈ રહ્યા? આપણે કે ભાઈ તારી સામું જોવું, એમાં વાંધો શું છે? શું સામું જોવું? કામ કરો ને, કંઈ ઘરનું કામ થોડું મદદ કરતા હોય તો. અને મોબાઈલમાં એટલા બધા મેસેજ આવતા હોય કે સવારે જેમ કચરો કાઢીએ ને એમ મેસેજો કાઢવા પડે. અને પાછા એમાં તો અમારી જૂની જોક લખી હોય અને પાછી કહે કે બજાર મેં નયા આયા હે, જલ્દી સે ફોરવર્ડ કર્યો. અલ્યા તારી ભલી થાય, ફોરવર્ડની વાત રહેવા દે ને. આ મોબાઈલ લઈને આપણે બેસીએ અને આમ જોતા હોઈએ, એટલે પાછી વાઈફ આવે, આખો દાડો મોબાઈલ જ જોવાનો છે, કંઈ કામ ધંધો નથી, આખો દાડો બધાની જોડે ચેટિંગ ને ચેટિંગ જ કર્યા કરવાનું. આપણે કહે પણ મોબાઈલ જોવું, એની અંદર બધી સારી સારી માહિતી આવે છે,
तो माहिती आखो दिवस टीवी જોઈ નથી લેતા દરેક જગ્યાએ દુખ હમણાં અમદાવાદના નેહરુ બ્રિજ પર એક સુરતવાળા અને એક અમદાવાદવાળો બંને જણા ઝઘડ્યા પેલા સુરતવાળા ભાઈ ગંદી ગંદી ગાળો આપે ને અમદાવાદવાળા ભાઈ આમનામ ઉભો રહેલા મેં કહું તાકાત છે કે નહીં મને કે જિમ્નેશિયમમાં જાઉં છું હું કપા તાર બાપનું જિમ્નેશિયમમાં જાય છે આ સુરતવાળા ભાઈ ક્યારના ગાળો આપ આપ કરે છે ને બોલતો કેમ નથી મને કે આપે છે ને માય જોઈતી કંઈ લઈ તો નથી જતો ને અમારો કાંકરિયા એક પ્રોગ્રામ હતો મોટો કાર્નિવલમાં એમાં અમે લોકો બધા ગયેલા તો અમે જરા વહેલા પહોંચી ગયેલા ભીડ બહુ હતી તો એક ભાઈ બંધ સ્કૂટર પર બેઠેલા માથે હેલ્મેટ પહેરેલી અને હેલ્મેટ પર ખણે હું વળી ડાયો થયો મેં કેમ સાહેબ હેલ્મેટ પર ખણો છો મને કે માથામાં વલૂર આવે છે તો મેં કોઈ હેલ્મેટ ઉતારીને ખણો ને યાર મને કે સાલે આપ્યા વગર આગળ જા મને કે તને પૂઠે ખણ આવે તો શું કરે છે અમે નવા નવા અહીંયા સોલા રહેવા આવ્યા તો અમારા બધા મિત્રો આજુબાજુ રહેતા હતા મને કે મહેશભાઈ હવે તમે આવી ગયા ને મેં કહું હા મને કે તમારું શરીર બહુ વધી ગયું છે મેં કહું હા યાર મને કે કંઈક કરો મેં કહું શું કરું આ તો કંઈ મકાન જે કડિયા બોલાવીને ખોતરાઈ નાખું મને કે એમ નહીં કંઈક કરો યાર લોન પર ચાલો મેં કહું છ મહિનાથી ફેમિલી લોન પર જ ચાલે છે બધી બેંકોના હપ્તા ભરાય છે હવે તો બેંકવાળાએ કહે છે હવે તમને આગળ લોન નહીં મળે મને કે એમ નહીં આ લીલી લોન પર મેં કહું એમ કે ને યાર ત્યાં એક જણે તો મને સલાહ આપી મને કહે છે ને અમે લોકો મોર્નિંગ વોકમાં જઈએ છીએ મહેશભાઈ 5 વાગે કાલથી તૈયાર થઈને આવજો અમારી જોડે મોર્નિંગ વોક કરવા મેં કહું હોઉં વાંધો નહીં હું તો આગલા દાડે ટ્રેક સૂટ લઈ આવ્યો ને ઘરવાળાને કહ્યું ને 4-5 જાતના એલાર્મ મૂક્યા ને 5 વાગે જાગીને ટ્રેક સૂટ પહેરીને તૈયાર થઈને સોસાયટીને નાકે ગયો 5-10 મિનિટ રાહ જોઈ જે લોકોએ મને બોલાવ્યો તો એ જ નહીં આવેલા મેં કહું હવે આરું કરવું શું એક તો ઘેરથી કંઈ નીકળેલા કે હું મોટા ઉપાડે મોર્નિંગ વોક કરવા જઉં છું હવે જો ના જઈએ તો ઘરવાળા કે બસ એટલામાં પાછા આવ્યા મેં કહું હવે એકલો એકલો હેડવા દે એકલો એકલો હેડ્યો હવે એમાં ઠંડીની સિઝન હતી એવી કડકડતી ઠંડી વાય એમાં હેડતો જરા દૂર ગયો તારી રોજ ચા પીવાની ઈચ્છા થાય હવાના પોરમાં ત્યાં કેટલી એક ભાઈ ચા બનાવતા હતા મેં કહું બાપુ ચા આપો ને મને કે ગરમ જ થાય સાહેબ આપવું હો ત્યાં એક ભિખારી ધાબળો ઓળીને બેઠેલો આમ ઠંડીમાં ઠૂઠવાતો મને દયા આવી મેં કહેલા તાર ચા પીવી મને કે સાહેબ પીવડાવો તો પીવું મેં કહેલા આને અડધી ચાલજે એ બાજુમાં ગાંઠિયા થતા હતા મેં કહું 1-50 ગ્રામ ગાંઠિયા આપ પેલો પાછું હામું જોઈ રહેલો મેં કહું તાર ગાંઠિયા ખાવા છે મને કે સાહેબ ખવડાવો તો ખવું મેં કહું આને આલ્યા 50 ગ્રામ અમે ચા નાસ્તો કર્યો જરા પેટમાં સારું લાગ્યું મેં કહું હવે ઘેર જવામાં વાંધો નથી પછી જ્યારે પૈસા ચૂકવવાના થયા ત્યારે તકલીફ થઈ હું ટ્રેક સૂટ પહેરીને ગયેલો સારું ખીસ્યું તો હતું જ નહીં મેં તોય આમાં આમાં ફંફસવા માંડ્યો મેં કહું સારું આ લોચો પડ્યો પેલો ભિખારી મારી સામે જોઈ રહેલો મને કે પૈસા નથી મેં કહું ના યાર ભૂલી ગયો છું મને કે ઊભો રહે હું આલું છું આખું એનું વર્તન બદલાઈ ગયો મને કે ઊભો રહે હું આલું છું એણે એની ગંદી થેલીમાંથી કાઢી ચાના નાસ્તાના પૈસા આપ્યા મને એટલી બધી શરમ આવી મેં કહું દોસ્ત તું એક કામ કર મારી જોડે મારા ઘેર રિક્ષામાં ચાલ હું તને ચા નાસ્તાના પૈસા આપું ને બીજા વધારે પૈસા આપું પેલો ભિખારી કે બસ મને ચા નાસ્તામાં ઉતારી નાખ્યું એટલું ઓછું નથી કે હજી પાછો રિક્ષામાં ઉતારવો છે મેં કહું યાર હું કલાકાર છું મને કે બહુ મોટો કલાકાર છે હારા મારા જેવા ભિખારી નહીં ના છોડ્યો મેં કહું સોરી મને કે સોરી નહીં હકી ચાલ જ્યાં હેડતો ત્યાં હેડતો અમે પોળમાં રહેતા અને અમદાવાદની પોળો એટલે સાહેબ પોળમાં ગલી ને ગલીમાં શેરી ને શેરી પાછી વળીને પોળને મળી મારા ઘરમાં મારો છોકરો 5મા ધોરણમાં ભણતો તો એની ઉંમર વર્ષ 10 એ એવી ફિલ્મ ઉતારે કે આપણને કોઈ દાડો ખબર જ ના પડે કે આ શું ફિલ્મ ઉતારે છે એક દાડો રમતો રમતો ઘેર આવ્યો મને કે પપ્પા એક ગુજરાતીનું વાક્ય આપો એનું તમે હિન્દી બનાવશો મેં કહું માથાકૂટ છોડી યાર અત્યારે તને ભાન ભાન પડે છે મને હિન્દી બિંદી ના આવડે હવે અમારે ક્યાં એ વખતે કોઈ બધા બીજા સ્ટેટના માણસો મિત્રો આવેલા અરે કે બિચારા છોકરાઓને ધમકાવા જશું બેટા તું ગુજરાતીનું વાક્ય આપ હું હિન્દી બનાવું હા બાબા કે અંકલ બનાવશો કે હા પણ કે એકદમ તરત જ બનાવી દેવાનું હા હા તું આપને મારા છોકરાએ વાક્ય આપ્યું મને મોકલ્યો નહીં મને મોકલ્યો નહીં મને મોકલ્યો નહીં મને મોકલ્યો હોત તો બહુ સારું તાત અંકલ હિન્દી બનાવો અંકલ હિન્દી બનાવી મુજે ભેજા નહીં મુજે ભેજા નહીં મુજે ભેજા નહીં મુજે ભેજા હોતા તો અચ્છા હોત